धोरण 11 नावाना मूल तत्व प्रकरण 2 व्यवहारनी द्विअसर अने खाताना प्रकार। तो गया भागमां आपणे धंधाकीय व्यवहार कोने कहेवाय अने धंधाकीय व्यवहारना जे प्रकारो हता ते अने उधार व्यवहार अने रोकड़ व्यवहार ने कई रीते ओळखवो एने लगती आपणे चर्चा करी। હવે આ ભાગમાં આપણે આ પ્રકરણમાં જે નામ છે વ્યવહારોની દ્વિઅસર એટલે કે દરેક વ્યવહારની બે અસર થાય, કેમ કે આપણે કયું નામ ભણીએ છીએ, દ્વિનો જે નામ ભણીએ છીએ, એટલે એક અસર ઉધાર થાય અને એક અસર જમા થાય। તો કઈ અસર ઉધાર થાય અને કઈ અસર જમા થાય એ આપણે આના પછીના ભાગમાં જોવાનું છે, પણ આ ભાગમાં આપણે પ્રકરણના નામમાં આગળ જે આપ્યું છે ખાતાના પ્રકાર એના વિશે આપણે આ ભાગમાં ચર્ચા કરવાની છે। તો ખાતાના પ્રકાર, તો ખાતું કોને કહેવાય એ આપણે અગાઉ આવી ગયેલું છે પહેલા પ્રકરણમાં। ખાતું કોને કહેવાય, તો કે કોઈ પણ વસ્તુનો કે કોઈ પણ આપણે ધંધો કરતા હોય, ગમે તેનો ધંધો કરતા હોય, તો અમુક વ્યવહારો એવા હોય છે કે વારંવાર થતા હોય છે, ઘણી વખત થાય આખા વર્ષમાં, જેમ કે ખરીદી તો વારંવાર કરતા હોય, વેચાણ વારંવાર કરતા હોય, અમુક ખર્ચાઓ છે વારંવાર કરતા હોય, મજૂરી છે, પગાર છે, વીમાનો, પછી વીજળીનો ખર્ચ છે, સ્ટેશનરીનો ખર્ચ છે, આવા ખર્ચાઓ વારંવાર કરતા હોઈએ છીએ। તો ઘણા બધા વ્યવહાર એવા હોય છે કે વારંવાર કરતા હોઈએ છીએ, તો ખાતું કોને કહેવાય, તો કે આ જે વારંવાર વ્યવહારો થતા હોય એ ધંધાના ચોપડામાં એક જ જગ્યાએ લખવામાં આવે છે। ખરીદી, તો કે ખરીદી એક જ જગ્યાએ લખવાની બધી, વેચાણ, તો કે વેચાણ બધું આખા વર્ષનું એક જ જગ્યાએ લખવાનું। તો આ બધા જે વ્યવહાર વારંવાર થાય છે એ ધંધાના ચોપડામાં એક જ જગ્યાએ લખવામાં આવે, તો જે જગ્યાએ લખવામાં આવે એને શું કહેવાય છે, આપણે નામની ભાષામાં ખાતા તરીકે ઓળખીએ છીએ। તો હવે આ પ્રકરણમાં આપણે ખાતાના પ્રકાર જોવાના છે, બરોબર, પરીક્ષાની દ્રષ્ટિએ પણ આ મુદ્દો છે એ મહત્વનો છે। તો ખાતાના પ્રકાર કેટલા કુલ, તો ખાતાના મુખ્ય બે પ્રકાર પડે, વ્યક્તિ ખાતા અને બિન વ્યક્તિ ખાતા। બિન વ્યક્તિ ખાતામાં પાછા બે પ્રકાર પડે, માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા। તો હવે ખાતાના જે પ્રકારો છે, વ્યક્તિ ખાતા, બિન વ્યક્તિ ખાતા, તો એમાં કયા કયા ઉદાહરણ આવે, એટલે કે કયા કયા ખાતાનો અંદર સમાવેશ થાય એ વિશે આપણે હવે જોઈએ। તો આ મુદ્દો છે સમજવામાં સાવ સહેલો છે, થોડુંક વિચારો એટલે તમને તરત જ છે સમજાઈ જશે। તો વ્યક્તિ ખાતામાં કયા કયા ખાતાનો સમાવેશ થાય, તો વ્યક્તિ ખાતામાં બે પ્રકારના વ્યક્તિઓ હોય, એક જીવંત વ્યક્તિ અને એક છે કૃત્રિમ વ્યક્તિ। જીવંત વ્યક્તિમાં આપણે જે નામથી બોલાવતા હોય, બરાબર, આ લખ્યું છે રમેશ, મીના, તો આ બધા જીવંત વ્યક્તિ છે, બરાબર, આપણે એ વ્યક્તિને આપણે ઓળખતા હોઈએ છીએ, જીવંત વ્યક્તિ છે, તો એ પણ શેમાં આવશે, વ્યક્તિ ખાતામાં આવશે। અને બીજું આપણે કીધું કૃત્રિમ વ્યક્તિ, કૃત્રિમ વ્યક્તિમાં કોણ આવે, તો કોઈ સામાજિક સંસ્થા હોય, એનું નામ હોય, ધાર્મિક સંસ્થા હોય, શૈક્ષણિક સંસ્થા હોય, કોઈ હોસ્પિટલ હોય, કોઈ કંપની હોય, કોઈ ક્લબ હોય, તો આ બધા જે ખાતા છે એ બધાના જે નામ હોય, ક્લબનું, હોસ્પિટલનું, શૈક્ષણિક સંસ્થાનું, ધાર્મિક સંસ્થાનું, સામાજિક સંસ્થાનું, તો આ જે નામ હોય તો એ પણ વ્યક્તિ કહેવાય, પણ કેવી વ્યક્તિ કહેવાય, કૃત્રિમ વ્યક્તિ કહેવાય। તો કૃત્રિમ વ્યક્તિમાં કયા આવે, તો કે ગોકુલ મેડિકલ, તો કે બધા પ્રકારના મેડિકલ સ્ટોર આવે એમાં, બરાબર, આ તો આપણે ઉદાહરણ તરીકે અહીંયા થોડા ઘણા લીધા છે, આવા તો ઘણા બધા ખાતાઓ હોઈ શકે, એટલે એકવાર થોડુંક સમજી લો કે શું કહેવા માગે છે મુદ્દો, એટલે આપણને આના સિવાયના પણ આવે તો પણ આવડે, બરાબર। પછી છે ગોકુલ મેડિકલ, તો કૃત્રિમ વ્યક્તિ થાય, કોઈ ક્લબ હોય, કર્ણાવતી ક્લબ દાખલા તરીકે, તો એ પણ વ્યક્તિ થાય, પણ કેવી વ્યક્તિ થાય, કૃત્રિમ વ્યક્તિ થાય। પછી LIC, બરાબર, જીવન વીમા નિગમ, કોઈ પણ વીમા કંપની હોય, પછી એ પણ વ્યક્તિ થાય, કૃત્રિમ વ્યક્તિ થાય, કેમ કે આપણે આ કૃત્રિમ વ્યક્તિ એટલે શું, તો કે આપણે આ વ્યક્તિઓ આની સાથે લેવડ દેવડ કરી દી, એટલે આપણે કોનું નામ લખીએ છીએ, એ ધંધાનું નામ લખીએ છીએ, બરોબર, એટલે એક વ્યક્તિ જેવું વર્તન કરે એટલે કૃત્રિમ વ્યક્તિ કીધી છે। આપણે બેંકમાં પૈસા ભર્યું તો આપણે બેંકનું નામ લખીશું, મેનેજરનું લખતા નથી, તો એ બેંકને આપણે આપ્યા એટલે એમાં કે આપણે એક વ્યક્તિ જેવું એની સાથે વર્તન કરીએ છીએ, એટલે કૃત્રિમ વ્યક્તિ કહેવાય।
तो एलआईसी से बैंक ऑफ बड़ौदा कोई पण बैंक पण होय तो ई पण कृत्रिम व्यक्ति कहेवाय। सीसी स्वामीनारायण हाईस्कूल एवी रीते कोई पण शैक्षणिक संस्था कॉलेज होय प्राथमिक शाळा होय तो ई पण व्यक्ति कहेवाय। रिलायंस એટલે કે કોઈ પણ કંપની હોય બરોબર એક નામે ઉદાહરણ લીધા છે એની સિવાય તો એમ આવી જાય કંપનીનું એક નામ લખેલ એનો કે બધી કંપનીઓ પછી વ્યક્તિ ખાતામાં જ આવે બરોબર અહીંયા મેં જીવંત વ્યક્તિના નામ લખ્યા છે તો બધી જીવંત વ્યક્તિ છે વ્યક્તિ ખાતામાં જ આવે પછી છે રાધે કરિયાણા સ્ટોર એટલે કે બધા જ પ્રકારની દુકાનો છે એ પણ વ્યક્તિમાં આવે બરોબર કહેવાય કૃત્રિમ વ્યક્તિ પણ ખાતું કઈ ગણાય છે વ્યક્તિ પછી છે દેવાદાર પછી લેણદાર તો આપણે આપણે એ કહ્યું કે જે આપણે જે વ્યક્તિને ઉધાર માલ આપ્યો હોય આપણે એની પાસે પૈસા લેવાના બાકી છે તો એ પણ કઈ વ્યક્તિ થાય દેવાદાર તો એ પણ વ્યક્તિ થાય તો એ પણ વ્યક્તિ ખાતામાં આવશે લેણદાર એટલે એવો વેપારી કે જેની પાસેથી આપણે ઉધારમાં માલ લીધો છે આપણે એને પૈસા દેવાના બાકી છે તો એ પણ વ્યક્તિ થયો બરોબર તો દેવાદાર અને લેણદાર એ પણ વ્યક્તિ કહેવાય તો એ પણ વ્યક્તિ ખાતામાં આવે પછી દેવાદાર લેણદાર જે આપણે રોના પ્રકરણમાં એટલે કે ગયા પ્રકરણમાં આપણે શીખી ગયા દેવાદાર લેનો એટલે ગ્રાહક થયો આપણે એની પાસે પૈસા લેવાના છે તો એ પણ વ્યક્તિ થયો લેણદાર એટલે વેપારી આપણે એને પૈસા દેવાના છે તો એ પણ વ્યક્તિ થયો પછી લેણી હુંડી અને દેવી હુંડી તો લેણી હુંડી એટલે શું તો પહેલાં એ સમજી ગયો આ બે શબ્દ આપણા માટે અત્યારે નવા છે બરોબર તો સાચો સાથ સમજી લઈએ તો લેણી હુંડી શું તો કે આપણે વેપારી છીએ માની લો આપણે કોઈ ગ્રાહકને માલ વેચ્યો એટલે એક ચિઠ્ઠીમાં લખવામાં આવશે કે આપણે આ તારીખે આ વ્યક્તિને માલ વેચ્યો બરોબર એ વ્યક્તિ છે એ આપણને આ તારીખે પૈસા આપશે બરોબર તારીખ લખી લીધું આ તારીખે આપણને પૈસા આપશે સરનામાં લખ્યા હોય નામ અને સરનામાં લખ્યા હોય બંને ના બંનેની સહી હોય રેવન્યુ સ્ટેમ્પ હોય બરોબર આવી રીતે કાગળમાં લખવામાં આવશે તો એ જે કાગળ લખ્યો એમાં ગ્રાહક સહી કરશે આપણે સહી કરવાની હોય વેપારી તરીકે અને ગ્રાહક પણ સહી કરશે ગ્રાહક સહી કરશે એટલે એનો અર્થ કે એ જે કાગળ લીધો એ એમાં જે તારીખ લખી છે એ તારીખે આપણને પૈસા ગ્રાહક આપશે બરોબર એવું સાબિત થાય સહી કરે એટલે તો એ જે કાગળ થયો એ આપણા માટે એટલે કે વેપારી માટે એ લેણી હુંડી છે શું થયું લેણી હુંડી થઈ એટલે કે આપણે પૈસા લેવાના છે એટલે એ આપણા માટે લેણી હુંડી થઈ અને ગ્રાહક સહી કરશે એટલે એનો અર્થ એ તારીખે એ પૈસા આપણને આપશે એટલે એના માટે એ દેવી હુંડી થઈ એનું એ જ કાગળ એના માટે શું થયું એ દેવી હુંડી થઈ એટલે એના માટે એનો અર્થ કે દેવું જ થયું અને આપણે પૈસા લેવાના છે એ લીધા નથી એ તારીખે આપણને પૈસા એ આપશે એટલે એનો અર્થ કે આપણે એ મિલકત છે આપણા માટે આપણે એની પાસેથી એ તારીખે પૈસા લેવાના છે ભવિષ્યમાં એટલે આપણા માટે એ લેણી હુંડી એટલે એ મિલકત છે એટલે લેણી હુંડી મિલકત છે અને દેવી હુંડી છે એ ગ્રાહક માટે શું થયું દેવું છે અને એ જે કાગળ રહ્યો એ જે હુંડી રહી આપણે એને હુંડી તરીકે ઓળખશું હોય તો એ જે હુંડી રહી પછી એમાં જે તારીખ લખી હોય કે આ તારીખે બે ત્રણ મહિના પછીની ગમે એ તારીખ લખી હોય ભવિષ્યની તો એ તારીખે આપણે બેંકમાં જશું એટલે બેંકવાળા આપણને ગ્રાહકના ખાતામાંથી એટલા રૂપિયા શું કરશે આપણને આપી દેશે તો એ જે કાગળ છે એને આપણે હુંડી તરીકે ઓળખશું બરોબર અને હુંડી વિશેનું આખું પ્રકરણ છે બીજા ભાગમાં એ વખતે આપણે વિગતવાર એને ભણીશું તો હુંડી છે એ કાગળ ટૂંકમાં એમાં ગ્રાહકની વેપારીની સહી હોય એટલે આપણા માટે એ જે કાગળ હોય આપણે પૈસા લેવાના છે એટલે આપણા માટે કઈ હુંડી થઈ લેણી હુંડી થઈ અને ગ્રાહક માટે શું થયું એ પૈસા એને આપણને દેવાના છે એના માટે શું થયું એ દેવી હુંડી થઈ ખ્યાલ આવ્યો દેવી હુંડી છે દેવું કહેવાય અને લેણી હુંડી છે એ મિલકત કહેવાય ચલાયો એના વિશે હજી પણ આપણે આગળનો અભ્યાસ કરીશું તો લેણી હુંડી એટલે આપણે ગ્રાહક પાસેથી પૈસા લેવાના છે એટલે વ્યક્તિ થયો દેવી હુંડી એટલે આપણે પૈસા કોઈને દેવાના હોય કદાચ ગ્રાહકે આપણને પૈસા દેવાના છે માની લો તો એ આપણને દેવાના છે તો આપણે પણ વ્યક્તિ થયા તો લેણી હુંડી અને દેવી હુંડી બે કયા ખાતામાં આવે વ્યક્તિ ખાતામાં આવે ત્યાર પછી છે ચૂકવવાના બાકી ખર્ચા તો આપણે કોઈને ખર્ચા ચૂકવવાના બાકી હોય તો કોઈને ચૂકવવાના એટલે વ્યક્તિ જ થયો કોકને ચૂકવવાના એટલે એ પણ વ્યક્તિ ખાતામાં આવે પછી મળવાની બાકી આવો એટલે કે આપણે કોઈની પાસેથી આવો કંઈ મળવાની બાકી છે તો કોઈની પાસેથી એટલે એ વ્યક્તિ વિશે સામે એ પછી જીવંત હોય કે કૃત્રિમ હોય તો એ પણ વ્યક્તિ ખાતામાં આવે પછી અગાઉથી મળેલ આવો એટલે કોઈ આપણને અગાઉથી પૈસા આપી દે બરોબર ભાડાના કે વ્યાજના અગાઉથી આપણને આપી દે
तो ई पण आपणे कोई आपणे अगोथे आपी देतो कोई एटले कोण तो व्यक्ति जशे तो ई पण व्यक्ति खातामां आवे जे अगोथी चूकवेल खर्च એટલે કે આપણે કોઈને અગોથી ચૂકવી દઈએ પછી વ્યાજ ના હોય ભાડા ના હોય કમિશન ના હોય ગમે એના તો અગોથી આપણે ચૂકવી દઈએ તો આપણે કોઈને અગોથી ખર્ચ ચૂકવી દઈએ છે તો અગોને જેને આપણે ચૂકવતા હોઈએ તો એ પણ કોણ હશે વ્યક્તિ હશે બરોબર પછી કૃત્રિમ હોય કે જીવંત હોય તો એ પણ શેમાં આવશે વ્યક્તિ ખાતામાં જ આવશે તો આ બધા છે ખાતા છે કયા ખાતા ગણાય છે વ્યક્તિ ખાતા ગણાય છે ख्याल आयो એટલે સંબુદ્ધો સમજી લેવાનું કે આમાં તો ઘણા બધા ઉદાહરણો હોય શકે ત્યાર પછી છે બિન વ્યક્તિ ખાતા એમાં બે પ્રકાર પડે માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના તો માલ મિલકત ખાતામાં કોણ આવે એ સમજી લો તો એમાં જો નામ જ છે માલ અને મિલકત તો માલ પણ અંદર આવશે અને મિલકતને લગતી પણ વિગતો આવશે તો દાખલા તરીકે પહેલા મિલકતની આપણે જોઈ લઈએ તો મિલકતમાં કોણ હોય કે જમીન છે આપણે આવી ગયું પહેલા પ્રકરણમાં આપો પાઠ આપણે બનાવેલો છે આમ ભાગ બનાવેલો છે મિલકત કોને કહેવાય મિલકત કેવા કેવા પ્રકારની હોય તો જમીન મકાન યંત્ર વાહન ફર્નિચર તો આ બધી મિલકત કહેવાય છે માલ મિલકતના ખાતામાં આવશે પછી છે પેટન કોપીરાઇટ પાઘડી બરોબર ફ્રેન્ચાઇઝ સોફ્ટવેર તો આ બધી અદ્રશ્ય મિલકત છે તો એ પણ મિલકત ખાતામાં જ આવે પછી છે રોકડ બેંક શિલક બરોબર તો એ પણ મિલકત કહેવાય તો એ પણ મિલકત ખાતામાં આવે પછી આપણે કોઈ શેર તો કોઈ કંપનીના શેરમાં રોકાણ કર્યું હોય કોઈ કંપનીના ડિબેન્ચરમાં રોકાણ કર્યું હોય કે કોઈ પણ જગ્યાએ આપણે રોકાણ કર્યું હોય તો રોકાણ પણ આપણે શું કહેવાય છે મિલકત ગણાય છે તો એ પણ માલ મિલકત ખાતામાં આવે છે પછી છે ડિપોઝિટ આપણે કોઈ જગ્યાએ ડિપોઝિટના ભર્યા હોય બરોબર જે આપણને એના સમ આપણે ડિપોઝિટ એટલે શું કે આપણે ભર્યા છે પછી આપણને એ પાછા મળે તો એ પણ મિલકત કહેવાય પછી મળવાની બાકી આવક તો જો આમાં જે શબ્દ હતા એ બે શબ્દ પાછા આમાં આવ્યા મળવાની બાકી આવક અને અગાઉથી ચૂકવે ખર્ચ તો આ વ્યક્તિ ખાતામાં પણ આવે મળવાના બાકી છે એટલે કોઈ વ્યક્તિ પાસેથી મળવાના બાકી અગાઉથી ચૂકવેલ એટલે આપણે કોઈ વ્યક્તિને અગાઉથી ચૂકવી દીધા તો એ વ્યક્તિ ખાતામાં પણ આવે અને મિલકત પણ ગણાય કોઈની પાસેથી આપણે લેવાના બાકી હોય તો અહીંયા આપણે શું થાય મિલકત થઈ તો એ મિલકત ખાતામાં પણ આવે એટલે બેમાં સમાવેશ થાય ખાતા એવા છે બેમાં સમાવેશ થતા હોય તો આ એનું ઉદાહરણ છે મળવાની બાકી આવક એટલે જે આપણે કોઈની પાસેથી મળવાના છે એ મિલકત થઈ પછી આપણે કોઈને સમય પહેલાં અગાઉથી ચૂકવી દઈએ ખર્ચા બરોબર તો એ પણ આપણે શું થાય મિલકત થઈ અને એના વિશે આપણે પહેલા ભાગમાં પહેલા પ્રકરણમાં છે એ મિલકત વિશે પૂરેપૂરી માહિતી આપણે એમાં આપેલી છે તો એ ભાગ ખાસ કરીને જોઈ લેવો એટલે આના વિશે તમને ખ્યાલ આવી જાય તો એ મિલકતમાં પણ આપે છે એવી રીતે દેવાદાર પણ તે દેવાદાર અને લેણી હુંડી તો લેણી હુંડી શું થાય તો કે મિલકત થઈ આપણે કોઈની પાસેથી પૈસા લેવાના છે તો એ વ્યક્તિ પાસેથી લેવાના છે વ્યક્તિમાં પણ આવશે અને લેણી હુંડી મિલકત પણ થઈ તો એ આમાં પણ આવે એવી રીતે દેવી હુંડી છે એ દેવું થયું કોઈ વ્યક્તિ પ્રત્યેનું દેવું છે તો એ વ્યક્તિ ખાતામાં જ આવશે દેવું કાંઈ આમાં મિલકતમાં આવે નહીં પછી એવી રીતે માલના ખાતા જોઈએ બરાબર આ મિલકતના જોઈએ એમાં કોઈ પણ મિલકત હોય ચાલુ બિન ચાલુ બધી મિલકતો આવી જાય પછી છે માલના ખાતા તો માલમાં શું આવે તો કે ધંધામાં કાં માલ આવવો પડે કાં માલ જવો પડે તો જે રીતે માલ આવતો હોય જે રીતે જતો હોય માલ એ બધા શેમાં આવે માલ મિલકત ખાતામાં જ આવે દાખલા તરીકે ખરીદી ખરીદીથી માલ આવ્યો એટલે માલ મિલકતમાં આવે વેચાણ તો માલ ગયો તો માલ જાય છે માલની ધંધામાં આવો કા જાવ થઈ પડે એ માલ મિલકત ખાતામાં આવે પછી છે ખરીદેલો માલ આપણે વેપારીને પાછો આપી તો પણ માલ જાય વેચેલો માલ ગ્રાહક આપણને પાછો આવે પાછો આપે એટલે કે માલ આવ્યો પાછો તો માલની આવક જાવક થાય એટલે માલના ખાતા કહેવાય પછી એવી રીતે દુકાનમાં આગ લાગે અને માલ બળી જાય વરસાદથી માલ પલળી જાય ધર્માદામાં આપણે માલ આપી માલિક છે ઘર માટે અંગત વપરાશ માટે માલ લઈ જાય એટલે કે ઉપાડથી માલ લઈ જાય તો પણ એ માલ જાય છે બરોબર ચોરીથી માલ જાય તો આ બધામાં માલ જાય છે અને કાં માલ આવે છે એટલે કયા ખાતામાં આવશે માલ મિલકત ખાતામાં આવશે ત્યાર પછી છે ઉપજ ખર્ચના ખાતા તો એમાં ઉપજ એટલે આવકના પણ ખાતા આવશે અને ખર્ચના પણ ખાતા આવશે બરોબર બંને આપણે અલગ અલગ લખ્યા છે તો ધંધામાં ઘણા બધા ખર્ચા થતા હોય ઘણી બધી આવક થતી હોય તો મુખ્ય જે આવક અને ખર્ચા છે એ આપણે અહીં લખ્યા છે તો ઉપજ ખર્ચમાં કયા આવે તો પગાર તો એ ધંધાનો ખર્ચ છે કર્મચારીને આપણે ચૂકવવાના હોય પછી જાહેરાતનો ખર્ચ થતો હોય
વટાવ આપણે ગ્રાહકોને આપતા હોય, પછી ખાલ ખાતા એટલે નુકસાન, તો નુકસાન પણ શેમાં આવશે? ઉપજ ખર્ચ ખાતામાં આવશે. પછી ઘસારો, ઘસારો પણ ખર્ચ છે, એ પણ ઉપજ ખર્ચમાં આવે. મજૂરી પણ ખર્ચ છે, એ પણ ઉપજ ખર્ચમાં આવે છે. પછી આવકની લગતી બાબતો જોઈએ તો મળેલું વ્યાજ, આપણને વ્યાજ મળે, ડિવિડન્ડ મળે, ભાડું મળે, વટાવ મળે, કમિશન મળે, તો આ બધું આપણને મળતું હોય એટલે આવક કહેવાય. આપણી બીજી ઉપજ થઈ તો એ પણ આપણા માટે શું થયું? ઉપજ ખર્ચના ખાતામાં આવશે. એટલે ઉપજ ખર્ચના ખાતામાં ટૂંકમાં શું આવે? તો કે ધંધાની બધી આવકો અને બધા ખર્ચા જે રોજબરોજના મોટા ભાગે કરવામાં આવતા હોય એ બધા ખર્ચા અને ઉપજનો સમાવેશ એમાં થાય. ટૂંકમાં બધા જ પ્રકારના ખર્ચા અને આવક છે એ ઉપજ ખર્ચ ખાતામાં આવે. તો આ રીતે આમાં કંઈક આ જે ખાતાના પ્રકાર છે એમાં ગોખવાનું હોય કે આ ખાતા વ્યક્તિમાં આવે, આ માલ મિલકતમાં આવે, આ ઉપજ ખર્ચમાં આવે, અને એને સમજવાનો હોય કે આ શેમાં આવશે. તો કે વ્યક્તિ છે તો વ્યક્તિ ખાતામાં આવે, માલ અને મિલકત છે તો એ માલ મિલકત ખાતામાં આવે, ઉપજ અને ખર્ચ હોય તો એ ઉપજ ખર્ચ ખાતામાં આવશે. તો આ રીતે આપણે ખાતાના પ્રકાર છે એ સમજ્યા અને ઘણા બધા ઉદાહરણ પણ છે અંદર સમજ્યા. હવે એને લગતી જે ઉદાહરણો છે જે આપણને બુકમાં આપ્યા છે, ઘણા બધા આપ્યા છે અને પરીક્ષામાં પણ મોટા ભાગે 3 માર્કમાં અને 2 માર્કમાં એમાં મોટા ભાગે પૂછાય છે ખાતાનું વર્ગીકરણ કરો. બરોબર, ખાતાનું વર્ગીકરણ કરો એટલે કે વ્યક્તિ ખાતામાં છે આ માલ મિલકતનું છે કે ઉપજ ખર્ચ ખાતાનું ઉદાહરણ છે, એનું તમારે વર્ગીકરણ એટલે અલગ અલગ પાડવાના છે ખાતા. તો એને લગતું ઉદાહરણ છે એ આપણે હવે આવતા ભાગમાં જોઈશું.